नर्मदा जिल्लाना राजपीपळा खाते जिल्लामां विविध क्षेत्रों में उत्कृष्ट कामगिरी करनारा 76 जेटला श्रेष्ठीओनुं महानुभवोना हस्ते सन्मान करवामां आव्युं हतुं। गुजरात राज्यना अन्न अने नागरिक पुरवठा सामाजिक न्याय अने अधिकारिता विभागना राज्य कक्षाना मंत्री अने नर्मदा जिल्लाना प्रभारी मंत्री भीखूसिंहजी परमारनी उपस्थिति में नर्मदा जिल्ला सुरक्षा सेतु सोसायटी NMD न्यूज नेटवर्क राजपीपळा अने स्वर्गस्थ अल्केश सिंह गोहिल चैरिटेबल ट्रस्टना संयुक्त उपक्रमे जिल्लामां विविध क्षेत्रमां उत्कृष्ट कामगिरी करनार साहसवीरोने सन्मान समारोह शहेरना सरदार टाउन हॉल खाते योजायो हतो। અને જેમણે સારું કામ કર્યું હોય એમનું સન્માન થતું હોય, એમને એવોર્ડ આપવામાં આવતો હોય તેવો પ્રસંગ કદાચ મેં પહેલી વાર જોયો છે। એટલે ફરીથી એ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નર્મદા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગ સાથે અન્ય લોકોના સહયોગ થકી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ નર્મદા રત્ન એવોર્ડ દ્વારા 600થી વધુ વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર શ્રેષ્ઠ લોકોનું સન્માન કરી ચૂક્યા છે અને આ વર્ષે 76 જેટલા સજ્જનોનું ટ્રોફી અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવશે, જેમાં સામાજિક સેવા કરનારા સમાજ સેવકો, કાયદો અને રક્ષણ જાળવનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, નગરના વિકાસ ક્ષેત્રે સારી કામગીરી કરનાર સજ્જનો છે। જિલ્લા પ્રભારી તરીકે આ સન્માન સમારોહમાં આવવાનો મોકો મળ્યો, મહાનુભાવને સન્માન કરવાનો અને મોકો મળ્યો, જેની ધન્યતા અનુભવ છું। પણ જ્યારે આજે જે મોદી સાહેબ 2014 પછી જે કામગીરી કરી રહ્યા છે એ પ્રમાણે દુનિયામાં આજે ડંકો વાગ્યો અને એમાં જે ચંદ્રયાન ઉપર આપણું યાન ઉતર્યું એ પછી તો દુનિયાનો એક પણ દેશ એવો નહીં હોય કે જે ભારતને ના ઓળખી શક્યો હોય। આજે આપણા મોદી સાહેબ આ દેશને એક વિશ્વગુરુ તરફ લઈ રહ્યા છે ત્યારે આપણે એના માટે જેટલું ગૌરવ અનુભવે એટલું ઓછું છે। મિત્રો, આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ હમણાં અમે બેઠા હતા ત્યારે વાત થઈ, આ જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી થઈ છે। કોઈપણ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ અધિકારીની કોઈ પણ જાતની ફરિયાદ નથી અને વાત સાચી છે। અત્યાર સુધી આ જિલ્લામાં કોઈ પણ અધિકારીની કોઈ પણ ડિપાર્ટમેન્ટની મને ફરિયાદ નથી મળી અને આ જિલ્લામાં ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે। ત્યારે આપણા ગુજરાતના 33 જિલ્લાઓમાં એક આપણો આ નર્મદા જિલ્લો એક અગ્રેસર અને આવે એવી હું આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું।